ગુજરાત સરકાર પણ કિસાન વિરોધી છે. ખેડૂતોએ કર્યો આક્ષેપ. ખેડૂતોનું પાણી બચાવવાના જગ્યાએ ખેડૂતોના પાણીનો વેડફાટ, કુદરતી પાણીનો વેડફાટ કરીને બીજી તરફ રિવરફ્રન્ટ બનાવવામાં આવી રહ્યો છે કે જ્યાં ઉદ્યોગપતિઓ અને શ્રીમંતો ખુશીની લહેરથી હરીફરી શકે, બાગ બગીચા બની શકે, તેટલા માટે રિવરફ્રન્ટ બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ રિવરફ્રન્ટના નામે કુદરતે આપેલું પાણી હાલમાં વેડફાઈ રહ્યું છે. વાત કરીએ માણાવદર પંથકની કે માણાવદરના ખેડૂતોને પડી રહી છે હાલાકી. ખેડૂત વિરોધી આ સરકારે માણાવદરમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેને લઈને રસાલા ડેમ આજે ખાલી જોવા મળી રહ્યો છે. સરકારની શું રણનીતિ છે તે ખેડૂતોને સમજ પડતી નથી. આ રસાલા ડેમ ખાલી જોવા મળે, જો 8 ઇંચ વરસાદ પડતો હોય છતાં પણ જો ડેમ ખાલી થતો હોય તો તેની જવાબદારી માત્ર ને માત્ર ગુજરાત સરકારની છે. ત્યારે ગુજરાત સરકાર માત્ર કિસાન વિરોધી કાર્યો જ કરી રહી છે અને રિવરફ્રન્ટ બનાવી અને જલસા કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. પરંતુ ખેડૂતો માટે જે પાણી સંગ્રહ કરવા હોય તેનો વેડફાટ સરકાર કરી રહી છે. માણાવદરની જીવાદોરી સમાન આસપાસના અનેક ગામોના બોર કુવાને જીવંત કરનારી અને રસાલા ડેમના પાટિયા ભાજપના ઇશારે કોઈ શખ્સોએ તોડી નાખ્યા ની ચર્ચાએ વાતાવરણને ગરમ કરી દીધું છે. 17મીના રોજ અનરાધાર પડેલા વરસાદથી ડેમ છલકાવી દીધો હતો. કેટલાક શખ્સોએ રાતોરાત આ ડેમના પાટિયા તોડી પાડતા ડેમમાં ભરાયેલું અરબો ગેલન પાણી વહી ગયું. 25 તારીખે માણાવદર પંથકમાં 8 ઇંચ વરસાદ પડ્યો. એ પાણી રસાલા ડેમમાં આવ્યું હતું, પણ ડેમના દરવાજા ન હોવાથી અરબો ગેલન પાણી ફરીવાર નીકળી જતા અહીંના લોકોમાં ભાજપ સામે ભારે આક્રોશ છે. ખેડૂતોનો ભાજપ તો સાંભળવા તૈયાર નથી, કારણ કે તેમની પાર્ટીનું આ કૃત્ય હોવાથી ભાજપના સ્થાનિક નેતાઓ ચૂપ થઈને અને મૌન છે. પ્રજાને જવાબ આપી શકે તેવી સ્થિતિમાં નથી. રસાલા ડેમનો પ્રશ્ન આજે પણ આમ આદમી પાર્ટીના પ્રમુખ યોગેશભાઈ હુબલની આગેવાની નીચે માણાવદર મામલતદાર મારફતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રસાલા ડેમના પાટિયા જે કોઈ શખ્સોએ તોડ્યા હોય તેની સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ. અને ડેમમાં લાખો ગેલન પાણી સંગ્રહિત થાય છે, પણ કેટલાક શખ્સો ડેમના બધા જ પાટિયા તોડી નાખતા આજે ડેમ ખાલી થઈ ગયો છે. શું સરકાર આ ડેમ તોડી નાખનાર શખ્સોને શોધી નથી શકતી? માત્ર જાસૂસી કરાવતી સરકાર છે. દુનિયાની અંદર જે મોટા ઉદ્યોગપતિઓ છે ને, વિરોધ પક્ષ છે ને, જે લોકો બોલે છે તેમની જાસૂસી કરાવવા માટે તે કામ કરે છે. પરંતુ ખેડૂતોના અસલી મુદ્દાઓ, પાણી સંગ્રહ, સિંચાઈનું પાણી આપવું, ભાવ વધારો આપવો જેવા મુદ્દાઓની સામે ભાજપ સરકાર જોવા માટે પણ તૈયાર નથી, જેથી લઈને આ ડેમ ખાલીખમ જોવા મળી રહ્યો છે. માણાવદર 4 માં 4-5 દિવસ પાણી મળે છે. ઉનાળામાં તો 10 દિવસે 1 દિવસ પાણી અપાય છે. છેલ્લા 25 વર્ષ અને હાલના 4 વર્ષ ગણતા 29 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ઉનાળામાં માણાવદરમાં 10 દિવસે 1 વખત પાણી અને માણાવદરમાં 4-5 દિવસે પાણી આપવામાં આવે છે. 2 વાર સારા વરસાદના કારણે ડેમમાં પુષ્કળ પાણી આવ્યું. ડેમના દરવાજા તોડી નાખતા આજે ડેમ ખાલી થઈ ગયો છે. રસાલ ડેમના જે પાટિયા છે તે તોડીને અરબો ખરબ પાણી નો દુર્વ્યય કરવામાં આવ્યો છે, જેની સામે તાકીદે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રસાલા ડેમમાં જે પાટિયા તોડ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને પાટિયા ફરીથી ફિટ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ કૃત્યમાં ભાજપનું જ નામ બોલાઈ રહ્યું છે તેવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જિલ્લા સિંચાઈ વિભાગ તથા અન્ય જે છે તથ્યો વગરના નિવેદનો કરી પ્રજાને ગેરમાર્ગે દોરે છે. માણાવદરને રિવરફ્રન્ટની નહીં, પાણીની જરૂર છે. નદી વગર રિવરફ્રન્ટનો કોઈ મતલબ નથી, અને નદીમાં પાણી હોય તો જ રિવરફ્રન્ટનો મતલબ હોય છે. અને જો નદીમાં પાણી હોય તો ખેડૂતોને સિંચાઈનું પાણી મળે, પણ જો નદીમાં પાણી જ ન હોય તો રિવરફ્રન્ટનો પણ કોઈ મતલબ નથી કે ખેતીનો પણ કોઈ મતલબ નથી. ત્યારે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ખેડૂત વિરોધી નીતિઓ અપનાવવામાં આવી રહી છે અને જેના પરિણામે ખેડૂતોને શોષાવવાનું આવે છે. શું ભાજપની ખેડૂત વિરોધી નીતિ આ પરિણામનું એક કારણ પણ છે કે જેથી કરીને દરવાજા તોડી નાખીને ડેમ ખાલી કરી નાખવામાં આવે, તેની તપાસ પણ થતી નથી અને તેની સામે પગલાં પણ લેવામાં આવતા નથી? શું આ ડેમ ખાલી કરનાર અને ડેમના પાટિયા તોડનાર પકડાઈ નહીં શકે, અને શું તેને ઝડપીને તેની સામે કાયદેસરની કાર્યવાહી નહીં કરવી જોઈએ? પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ શાસકોએ જ આ કાર્ય કર્યું હોવાથી જેલ તપાસમાં બહાર આવે તો તેની સામે પગલાં કેવી રીતે ભરવા, જેને લઈને કોઈ તપાસ જ કરવામાં આવતી નથી.
તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના માણાવદર તાલુકાના પ્રમુખ યોગેશભાઈ હુબલેએ જણાવ્યું કે આ ડેમમાં માત્ર પીવા માટે જ પાણી નહીં પરંતુ સિંચાઈ માટે ખેડૂતોને પાણી આ ડેમ રસાલા ડેમ છે તે જીવાદોરી સમાન છે. અધાર્મિક કૃત્ય કરનાર સામે વહેલી તકે પગલાં ભરવા જોઈએ, કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અને કડકમાં કડક સજા કરવી જોઈએ જેથી કરીને ફરી આવી ઘટનાઓ ના બને. આ તો એક નાનો સી ડેમ છે જેને તોડી પાડવામાં આવે છતાં પણ સરકારની આંખ ઉગળતી નથી. જો મોટા ડેમ હોય અને એની સામે કોઈ છમકલું થાય તો દેશની શું હાલત થાય તેવા પણ સવાલો લોકો હાલમાં ઉઠાવી રહ્યા છે. શું સરકાર પોતાની સંપત્તિ સાચવવામાં પણ નિષ્ફળ નીવડી છે તેવા પણ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવનાર સમયમાં આ જે રસાલા ડેમ છે તેના પાટિયા નાખવામાં આવે અને ડેમમાં પાણી ભરાય અને ચોમાસાની સિઝનમાં જે વરસાદ પડે તેનું પાણી લોકોના ઉપયોગ માટે, સિંચાઈ માટે અને રિવરફ્રન્ટ માટે પણ વાપરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર શું રિવરફ્રન્ટને મહત્ત્વ આપે છે કે ખેડૂતોના પાણી સંગ્રહ કરીને સિંચાઈના પાણીને મહત્ત્વ આપે છે તે જોવાનું રહ્યું. વિકાસ ના નામે વિનાશ બંધ કરો. સામાન્ય મારા ખાલી નળનું પાણીનું કનેક્શન જો લઈએ ને તો ભટ ડેરા ફરિયાદ કરો તો ન લ્યો કાકા આમાં બધા ને માં તમે હોય કે હો પછી તો કાને તમે હો ઉના પાછા બીજા હોય અમાર કેટલાક ને ભાઈ કે હું ભાવિન રાઠોડ માણાવદર હાલ અમારે માણાવદર તાલુકામાં એક નાનો એવો ડેમ આવેલો છે રસાલા ડેમ માણાવદરમાં જ્યાં આડોશ પાડોશના નાના ખેડૂતોને આ હજારો લીટર પાણી આજ આપણા કેબિનેટ મંત્રી સાહેબ જે રિવરફ્રન્ટ લઈને આવ્યા છે એ રિવરફ્રન્ટ માટે જે રિવરફ્રન્ટનું તત્કાલ કામ ચાલુ કરવા માટે ચોમાસું પણ ન જવા દીધું અને ડેમના હાલ પાટિયા તોડી નાખ્યા, લાખો લીટર પાણી બગાડી નાખ્યું છે. હાલ આ ગામના વરસાદ હોવા છતાં પણ આ ગામના ખેડૂતોના તર સાવ ખાલી રહેશે અને આ લોકો શિયાળુ ઉનાળુ પાક નહીં લઈ શકે. તો આપના કેબિનેટ મંત્રીને હું કહું છું કે હાલ આપ તત્કાલ આ ડેમના પાટિયા રિપેર કરાવો, પછી તમારું રિવરફ્રન્ટનું જે કામ કરવું હોય કરી રાખજો. હાલ આ ડેમ ભરાવો, આ ડેમના પાટિયા રિપેર કરાવો તત્કાલ. જો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ. યોગેશ હુંબલ, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ. આજે અમે રસાલા ડેમથી પટેલ ચોક થઈ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવ્યું અને ત્યારબાદ અત્યારે મામલતદાર સાહેબને આવેદન પત્ર પાઠવી અને ઉગ્ર આંદોલનની ચીમકી આપેલી છે. અને આ ચીમકીનું કારણ છે કે જ્યારે બે વરસાદ થઈ ગયા તોય પણ પાણીનો નિકાલ જે ના થવો જોઈએ ગેરકાયદેસર રીતે એ પાટિયા તોડી કોનીએ તોડીએ છે એ તો ખબર જ છે. એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે અને જો આ પાટિયાનો સાંધવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું એવી ચીમકી આપીએ છીએ. ઓકે, મારું નામ મનીષ ઝાલાવાડિયા, ખેડૂત માણાવદર. આજે રસાલા ડેમના પાટિયા આ સાલ તોડી નાખતા કુદરત મહેરબાન હોવા છતાં બે બે વખત ડેમમાંથી પાણીનો બગાડ થયેલ છે. તો ખેડૂત તરીકે સરકાર પાસે અમારી ઉગ્ર માંગ છે કે તાત્કાલિક ડેમને રિપેર કરવામાં આવે. એક વખત રજૂઆત કરવા છતાં આજે બીજી વખત પણ પાણીનો બગાડ થઈ ગયેલ છે અને પીવાના પાણીના માણાવદરમાં ફાંકા છે અને તળમાં પણ ખેડૂતોને ઉપયોગી એવા રસાલા ડેમને ખોટી રીતના તોડી અને એનું પાણીનો બગાડ કરવામાં આવે છે. તો તાત્કાલિક એને રિપેર કરી અને જનતાનું હિત કરવા